ધોરણ સંસ્કૃત વિજયનગર સેકન્ડરી સ્કૂલ નારમપુરા અમદાવાદ હું પીટી પટેલ વિદ્યાર્થી મિત્રો આજે તમને ધોરણ પદ્ય પાઠ ત્રણ સ્વસ્થમ વૃત્તમ સમાચાર એ પદ્ય પાઠના કુલ આઠ શ્લોકો છે એનું બે વિડીયોમાં તમને પાર્ટ એક વન પાર્ટ ટુમાં તમને શબ્દ અનુવાદ શીખવીશ પહેલાં વિદ્યાર્થી મિત્રો આના શબ્દ નોંધી લેજો હવે આપણે પ્રસ્તાવના રૂપે પહેલાં જોઈએ કે મહાકવિ કાલિદાસે કુમાર સંભાવમાં પાંચમા સર્ગમાં એક પ્રસંગમાં કહ્યું હતું કે ધર્મ કરવા માટે સૌથી પ્રથમ સાધન શરીર છે આનો આશય છે કે માણસની પાસે ધર્મ કરવા માટે ભલે ઘણી બધી વસ્તુઓ ઉપલબ્ધ હોય પણ જો એની પાસે શરીર સ્વસ્થ ન હોય તો બધી વસ્તુઓ નકામી છે માટે આ પદ્યપાઠમાં માનવીના આદર્શ દિનચર્યા લેખવામાં આવી છે આ દિનચર્યામાં માત્ર ખાવા પીવા બેસવા ઉઠવાની ચાલવા સુવાની બાબતોનો સમાવેશ થતો નથી તેમાં માનવજીવનના ઉત્તમ નૈતિક આદર્શ તા સજ્જન સંગતિ ગુરુજનો પ્રત્યેનો આદર સારો વ્યવહાર વિદ્યા પ્રાપ્તિ માટેનું સતત ઉદ્યમશીલતા સત્યનું પરિપાલન જેવા એવા અનેક સદ્ગુણોની દિનચર્યામાં અંગ માનવામાં આવ્યા છે વિદ્યા પ્રાપ્તિ માટે કેવી ઉદ્ધમશીલતા હોય એનું પણ અહીંયા મહત્ત્વ છે દોસ્તો હવે આપણે એનો શબ્દ અનુવાદ જોઈએ બાળ હે બાળક સયત પઠારી પથારીમાંથી

આચરણ કર પરમ કૃપાળું પરમેશ્વર કે તારા ઈષ્ટદેવતાને યાદ કર પછી પવિત્ર કે શુદ્ધ કે સ્વચ્છ એવું પાણી પી શ્લોક નંબર બે સ્વતમપદાની નિષ્ક્રમ્ય શૌચ ગચ્છ સત્વરમ ફેની લેને કરો કૃત્વા શુદ્ધ વ્યાયામ આચર સ્વતમપદાનું સો પગલાં ચાલીને બહાર જઈને સત્વરમ ઝડપથી તું શૌચાર્થક જ શૌચ ક્રિયા માટે જા ત્યારબાદ ફેની લઈને સાબુ વળી કરવતારા બંને હાથ શુદ્ધ સ્વચ્છ સાફ ધોઈને કૃતવા કરીને વ્યાયામ આચાર્ય કસરત કર ફક્ત અનુવાદ આવે બીજા શ્લોકનું સો પગલાં ચાલીને તું ઝડપથી શૌચ કરી ક્રિયા કરવાની માટે જા त્યારબાદ साबु વડે તલા બનને હાથ સ્વચ્છ કરીને સાફ કરીને તો વ્યામ કે કસરત કે યોગ્ય કર શ્લોક નંબર 3 તૈલમ મર્દયમ કાયૈ ત્વં તતઃ સ્નાનમ સમાચ યથા વિદી જલને વસ્ત્રમ સ્વયં પ્રદાવય કાય શરીર પર તૈલમ તેલની તું મૃદય માલિશ કરાવ તોમ પછી તું તત પછી સ્નાનમ સ્નાન સમાચાર કર યથાવી તે જ પ્રમાણે જલેને તે જ પાણી વડે સ્વયં શિવયમતાના પોતાના વસ્ત્રમ વસ્ત્રો કપડાં પ્રધાવય ધો સાફ કર ફક્ત અનુવાદ શરીર ઉપર તેલની માલિશ કરીને

પૂર્વ દિશા તરફ તારું મોં રાખીને સંધ્યા વિધિ તથા ક્રુ સંધ્યા ઉપાસના કે અર્ચના પૂજા તું કર પિતરો માતા પિતાની નિત્યમ હંમેશા વંદસ્વ વંદન કરીને પછી તું પ્રાતરાસમ સવારનો નાસ્તો અસાન ખા પૂર્વ દિશા તરફ તારું મોં કરીને તું સંધ્યા સમયની અર્ચના પૂજા કર ત્યારબાદ તારા માતા પિતાને વંદન કરીને હંમેશા સવાનો નાસ્તો કર દોસ્તો અહીંયા આ વિડીયોમાં પોચ મંત્ર કે શ્લોકોનો અનુવાદ આપવામાં આવ્યું છે અસ્તો